નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. સમાચારો સાથે હું છું ઝિંકલ. નજર કરીએ ફાસ્ટ એન્ડ ફર્સ્ટ ન્યૂઝ પર. લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન. વડાપ્રધાન મોદીએ કરી જાહેરાત અને કહ્યું કે તેઓને દેશના વિકાસમાં મહત્વનું યોગદાન. પીએમ મોદીએ ફોન કરી અને અડવાણીને શુભકામના પાઠવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઓડિશાના પ્રવાસે 5,816 કરોડની 22 પરિયોજનાનું કરશે ઉદઘાટન અને શિલાન્યાસ. સૌથી પહેલા IIM સંબલપુરના કેમ્પસનું ઉદઘાટન કરશે. આજે ઉત્તરાખંડ સરકારની કેબિનેટ બેઠક મળશે. યુસીસીને અપાશે મંજૂરી. 6 ફેબ્રુઆરીએ વિધાનસભામાં રજૂ થશે યુસીસી બિલ. કમિટીએ સીએમ પુષ્કરસિંહ ધામીને સોંપ્યો રિપોર્ટ. 5 ફેબ્રુઆરીએ રજૂ થશે ઉત્તર પ્રદેશનું બજેટ. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે તમામ પક્ષ સાથે ચર્ચા કરવા સરકાર તૈયાર છે. જ્ઞાન વાપીના વ્યાસ બોયરામાં પૂજા ચાલુ રહેશે. અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજી પર પૂજા પર પ્રતિબંધ મૂકવા માટે કોઈ આદેશ જાહેર કર્યો નથી. હવે આ કેસમાં આગામી સુનાવણી 6 ફેબ્રુઆરીએ થશે. મહારાષ્ટ્રમાં થાને જિલ્લામાં મોડી રાત્રે પોલીસ સ્ટેશનની અંદર ફાયરિંગની ઘટના બની. આ ફાયરિંગમાં 2 લોકો ઘાયલ થયા છે. ભાજપના ધારાસભ્ય અને શિંદે જૂથના નેતા વચ્ચે અથડામણ. શિંદે જૂથના નેતા પર ભાજપના એમએલએનું ફાયરિંગ. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ અને શિવસેના શહેર પ્રમુખ મહેશ ગાયકવાડ વચ્ચે જમીન લઈ અને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. શિવસેના શહેર પ્રમુખ મહેશ ગાયકવાડને ગોળી વાગતા મહેશ ગાયકવાડની હાલત ગંભીર થઈ. જમીન વિવાદ અંગે પોલીસ સ્ટેશનમાં દલીલ વધતા ભાજપના એમએલએ ગુસ્સા પર કંટ્રોલ ગુમાવ્યો હતો અને પોલીસે તરત જ આરોપી ધારાસભ્ય ગણપત ગાયકવાડને કસ્ટડીમાં લીધા. આરોપી ગણપત ગાયકવાડને આજે કોર્ટમાં રજૂ કરાશે. દિલ્હીમાં કેજરીવાલના ઘરે પહોંચી ક્રાઇમ બ્રાન્ચની ટીમ. ક્રાઇમ બ્રાન્ચની ટીમને ઘરની અંદર ન જવા દેવાઈ. ઘરના ગેટની બહાર જ રોકી દેવાઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમને. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા પહોંચી ઝારખંડ. દુમકામાં રાહુલ ગાંધીએ રોડ શો કર્યો. રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા અને કહ્યું કે કોંગ્રેસ 40 બેઠકો પણ જીતી નહીં શકે. ખબર નહીં કેમ તેને આટલો અહંકાર છે. જો હિંમત હોય તો ભાજપને વારાણસીમાં હરાવે. રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોત આવ્યા કોરોનાની ઝપેટમાં. સ્વાઇન ફ્લુની પણ પુષ્ટિ થઈ. સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી અને જાણકારી આપી. ઉત્તર ભારતમાં ફરી ઠંડી વધી છે. ઘણી જગ્યાએ તાપમાનમાં ઘટાડો થયો છે. દિલ્હી એનસીઆરમાં પણ ભારે ઠંડી છે. સાથે દિલ્હી એનસીઆરમાં વરસાદનું એલર્ટ. યુપીમાં પારું ગગડવાના કારણે ઠંડી વધી છે. ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડીએ લોકોની હાલત દયનીય બનાવી દીધી છે. લોકો બોનફાયર પ્રગટાવી અને ઠંડીથી બચવા મજબૂર બન્યા છે અને તે જ સમયે અતિતીવ્ર ઠંડી વચ્ચે હવામાન વિભાગે માહિતી આપી છે. 3 ફેબ્રુઆરીથી ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યો પર નવા પશ્ચિમી વિક્ષેપની અસર જોવા મળશે. જમ્મુ કાશ્મીરમાં સતત 6ઠા દિવસે હિમવર્ષા. કુપવાડામાં હિમવર્ષાના કારણે રસ્તાઓ બંધ થયા. રસ્તાઓ પરથી બરફ હટાવવાની કામગીરી કરાઈ તો ગુલબર્ગથી લઈ અને કુપવાડા સુધી હિમવર્ષા થઈ. હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા પછી ઉઘાડ જોવા મળ્યો. શિમલા જિલ્લામાં 250થી વધુ બંધ રસ્તા ખુલ્લા કરવા ચાલી રહ્યા છે પ્રયાસ. પાણી, વીજ પુરવઠો ઠપ અને રસ્તા બંધ હોવાથી લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રસ્તા ખોલવા તંત્ર કામે લાગ્યું છે. રાજધાની દિલ્હી શીતલહેરની ચપેટમાં. દિલ્હીમાં ઠંડી અને ધુમ્મસના કારણે ટ્રેન અને હવાઈ સેવાને અસર થઈ. ખરાબ વાતાવરણના કારણે અનેક ટ્રેનો ફ્લાઇટ મોડી પડી. જૂનાગઢ ભાજપમાં યોજાયો ભરતી મેળો. પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ રહ્યા ઉપસ્થિત. આપના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ કેસરિયા કર્યા. લોકસભા ચૂંટણી પહેલા આપને વધુ એક ઝટકો. રોહિત બુઆનું આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું. ગત વિધાનસભા ચૂંટણીમાં જેતપુર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. આપ છોડનારા રોહિત બુઆ ભાજપમાં જોડાય તેવી શક્યતા.
અમદાવાદના વેજલપુરમાં યોજાયો ભારતનો પહેલો એસએમબી કોન્સ્ટિટ્યુઅન્સી લેવલ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં આ ફેસ્ટિવલનું ઉદઘાટન થયું. સક્સેસફુલ સ્ટાર્ટઅપનું કરવામાં આવ્યું સન્માન. લોકસભા ચૂંટણીને લઈ અને અમદાવાદ પોલીસની તૈયારીઓ તેજ. પોલીસ અધિકારીઓએ કરી સંવેદનશીલ બુથોની મુલાકાત. સીપીજીએસ મલિકે જેસીબી સેક્ટર 1ની મુલાકાત લીધી. શાહપુર, ખાડિયા, ગાયકવાડ, હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારની મુલાકાત. અમદાવાદીઓને એસીઇવી ડબલ ડેકર બસની ભેટ મળી. અમદાવાદના રસ્તાઓ પર ફરી દોડી ડબલ ડેકર બસ. પ્રથમ બસ વાસણાથી સારથી બંગલોરના રૂટમાં શરૂ કરવામાં આવી. જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલની અટકાયત કરવામાં આવી. ભેસાણ ખાતે ભાજપના કાર્યકર્તા સંમેલનને લઈને અટકાયત કરી ભૂપત ભાયાણીનો વિરોધ કરવા જઈ રહ્યા હતા રેશમા પટેલ. જૂનાગઢ તોડકાંડમાં પીઆઈ તરલ ભટ્ટને રિમાન્ડ અર્થે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું. ગુજરાત એટીએસે તરલ ભટ્ટ વિરુદ્ધ પુરાવાઓ એકત્રિત કર્યા. તોડકાંડના મૂળ સુધી પહોંચવા ડીજીપીએ કરી પૂછપરછ. સુરતમાં વાહનો થયા બ્લેકલિસ્ટ. તંત્ર અને આરટીઓની બેદરકારીના કારણે બ્લેકલિસ્ટ. 240 રૂપિયા ભરવાના બાકી હોવાથી 10 લાખ જેટલા વાહનો બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા. પાટણના રાધનપુર તાલુકામાં ભ્રષ્ટાચારની ગંધ. કલ્યાણપુર આંગણવાડીના બાંધકામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ. ગ્રામજનોએ બાંધકામની કામગીરીની તપાસની માંગ કરી. બાંધકામમાં કાચી ઈંટનો ઉપયોગ થતો હોવાનો આરોપ. વડોદરા કોર્ટમાં સર્જાયા ફિલ્મી દ્રશ્યો. આરોપીના બદલે અન્ય વ્યક્તિ કોર્ટમાં હાજર થયો. રણોલી જીઆઈડીસીમાંથી લાખોનો દારૂનો જથ્થો ઝડપાયો. દારૂના કેસમાં કૃણાલ કહાર નામનો આરોપી ઝડપાયો હતો. રાજકોટમાં પીજીવીસીએલ કચેરીએ ઉમેદવારોના ધરણા યથાવત. પીજીવીસીએલ કચેરી બહાર છાવણી નાખી અને રાત પસાર કરી ઉમેદવારોના ધરણા પ્રદર્શનનો આજે ત્રીજો દિવસ. પરીક્ષાને 1 વર્ષ થવા છતાં હજુ ઓર્ડર ન મળતા ઉમેદવારોમાં ભારે રોષ. રાજકોટમાં ફરાર કુખ્યાત બુટલેગર પોલીસના શકંજામાં આવ્યો. હત્યાની કોશિશમાં ફરાર હતો અલ્તાફ. પોલીસે બાતમીના આધારે તેને ઝડપી પાડ્યો. અલ્તાફ વિરુદ્ધ 33 જેટલા અલગ અલગ ગુના દાખલ છે. જૂનાગઢમાં ભડકાઉ ભાષણ કરવાના કેસમાં મુફતી મોહમ્મદ સલમાન અઝહરી વિરુદ્ધ નોંધાયો ગુનો. ભડકાઉ ભાષણનો વીડિયો વાયરલ. આયોજક મોહમ્મદ યુસુફ મલેક અને અઝીમ ઓડોદરાની ધરપકડ કરવામાં આવી છે. બનાસકાંઠામાં ઠાકોર સમાજના 2 જૂથ બાખડ્યા. લાયબ્રેરીમાં અન્ય ગોળના વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં. પ્રવેશ ન અપાતા 2 જૂથ વચ્ચે પથ્થરમારો થયો. પાલનપુરમાં આરટીઓ કચેરી પાસેની સંસ્થાની આ ઘટના. મોરબીના હળવદમાં જોખમી સવારી. ઓટો રિક્ષા અને કારમાં ખીચોખીચ ભર્યા બાળકો. પ્રાથમિક શાળા નંબર 4ના બાળકો હોવાનું અનુમાન છે. રાજકોટ મધ્યસ્થ જેલમાં ફરી વસ્તુના પાર્સલના ઘા શરૂ થયા. બીડી, ચાર્જર સહિતની વસ્તુના પાર્સલનો દડો બનાવી અને જેલમાં ફેંક્યો. જેલ પ્રશાસને 2 અજાણ્યા શખ્સો વિરુદ્ધ પ્રદ્યુમનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. અમરેલીમાં વીજ કરંટથી 5 વર્ષીય બાળકનું મોત થયું. રાજુલાના જૂની માંડરડી ગામની વાડીમાં આ બનાવ બન્યો. વીજ વિસેલની બેદરકારીથી બાળકના મોતનો પરિવારનો આક્ષેપ છે. નવસારીના ચીખલીથી અજીબ કિસ્સો સામે આવ્યો છે. દાદી સાથેની માથાકૂટમાં યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો. 22 વર્ષીય યુવકે પેટ્રોલ છાંટી અને આપઘાતનો પ્રયત્ન કર્યો. દાદી દારૂ પીતી હોવાથી પુત્ર સાથે માથાકૂટ થતી હતી. નવસારીના ચીખલીના યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો. દાદી સાથે માથાકૂટમાં 22 વર્ષીય યુવકે પેટ્રોલ છાંટી અને આપઘાતનો પ્રયાસ કર્યો. દાદી દારૂ પીતી હોવાથી પુત્ર સાથે માથાકૂટ થતી હતી. સુરેન્દ્રનગરમાં લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો. ખાનગી ટ્રાવેલ્સ અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં 2ના મોત, જ્યારે 20 જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે.
સુરતમાં ટેમ્પો ચાલક પર હુમલો કરવામાં આવ્યો. ઉધના સ્થિત પટેલનગર નજીકનો બનાવ. બાઇક પર આવેલા બે શખ્સોએ હુમલો કર્યો. શખ્સોએ છરીના ઘા ઝીક્યા. સુરેન્દ્રનગરના અધિક કલેક્ટર સામે જૂનાગઢના કિશોદમાં ફરિયાદ નોંધાઈ. અધિક કલેક્ટર દર્શના ભગલાણી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદીને ફોનમાં અપશબ્દો બોલવા બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ. સુરેન્દ્રનગરમાં લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો. ખાનગી ટ્રાવેલ્સ અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં બે વ્યક્તિના મોત. જનચાડી ગામના પાટિયા પાસેનો આ બનાવ. અકસ્માતમાં 20 જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા. શક્તિપીઠોની સમકક્ષ ઊંઝા ઉમિયા મંદિરનો વિકાસ. ઊંઝા ઉમિયા મંદિરનો અકક્ષાના તીર્થસ્થળમાં સમાવેશ કરવામાં આવ્યો. ઉમિયા માતાજી મંદિર હોદ્દેદારોએ સીએમનો આભાર માન્યો. દર વર્ષે 75 લાખ લોકો ઉમિયા માતાજી મંદિરની મુલાકાત લેશે. નર્મદા મહાઆરતીનો અદભુત ડ્રોન નજારો સામે આવ્યો. નર્મદા ઘાટ રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠ્યો. પ્રવાસીઓને દરરોજ આ નજારો જોવા મળશે. ત્રણ સૈનિકના મોતનો અમેરિકાએ બદલો લીધો. ઇરાક અને સીરિયામાં અમેરિકાની એર સ્ટ્રાઇક. 7 સ્થળો પર 85 ઠેકાણા. કમાન્ડ સેન્ટર ધ્વસ્ત. અમેરિકાની એર સ્ટ્રાઇકમાં 18 લોકોના મોત. જોર્ડનમાં અમેરિકન સેના પર હુમલો થયો હતો. અમેરિકાના ફ્લોરિડામાં એક નાનું પ્લેન ક્રેશ થયું છે. આ ઘટનામાં પાયલોટ સહિત 3 લોકોના મોત થયા છે. અકસ્માત અંગે માહિતી આપતા ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને માહિતી આપી છે. વિમાન ક્રેશ થયાના થોડાક સમય પહેલા જ પાયલટે એન્જિનમાં ખરાબીની જાણ કરી હતી. યુએસએ ભારતને 3.99 અબજ ડોલરના અંદાજિત ખર્ચે 31 MQ-9B સશસ્ત્ર ડ્રોનના વેચાણની મંજૂરી આપી હતી. આ દરિયાઈ માર્ગો પર માનવરહિત દેખરેખ અને જાસૂસી પેટ્રોલિંગ દ્વારા વર્તમાન અને ભવિષ્યના જોખમોનો સામનો કરવાની ભારતની ક્ષમતાને વધારવામાં આવશે. તો આ ડ્રોન ડીલની જાહેરાત જૂન 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઐતિહાસિક રાજ્ય મુલાકાત દરમિયાન કરવામાં આવી હતી. સિંગાપુરમાં ભારતીય મૂળના એક અધિકારીને સગીર સાથે શારીરિક સંબંધ બાંધવા બદલ જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. સિંગાપુર આર્મ્ડ ફોર્સમાં વોરંટ ઓફિસર સુબ્રમણ્યમ થાબરૂન રંગસામી તરીકે ઓળખાતા આરોપીને 10 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. રશિયાને મોટો ફટકો પડ્યો છે. બ્લેકસીમાં યુક્રેનને ડ્રોન એટેકની કરી રશિયન યુદ્ધ જહાજને જળસમાધિ આપી. બ્લેકસીમાં રશિયાની નૌસેનાના એક યુદ્ધ જહાજને યુક્રેને ડ્રોન હુમલો કરીને ડૂબાડી દીધું. યુક્રેનના ડ્રોન દ્વારા બ્લેકસીમાં તૈનાત એક વિશાળ યુદ્ધ જહાજ પર હુમલો કર્યો. આ હુમલો રાતના સમયે કરવામાં આવ્યો હતો. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ આ મોટી મુશ્કેલીમાં. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ પર ગુનેગારોને બચાવવાનો આરોપ છે. પ્રોસિક્યુટર જનરલ પર હુમલો થતા વિપક્ષી પાર્ટીએ આરોપો લગાવ્યા. વિપક્ષી પાર્ટી મુઈઝ વિરુદ્ધ મહાભિયોગ લાવવાની તૈયારી કરી રહી છે. મહત્વના સમાચાર. ગાંધીનગરમાં જમવા બાબતે મારામારી થઈ. રેસ્ટોરન્ટના માલિકને ધોકા જેવા હથિયારો વડે માર માર્યો. ઓર્ડર આપ્યા બાદ ઓર્ડર રદ થતા બબાલ થઈ. માર મારવાનો આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. 8 લોકો સામે મારામારીની ફરિયાદ નોંધાઈ છે. ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ મથકમાં આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તો ગાંધીનગરમાં જમવાની બાબતે મારામારીની ઘટના બની. રેસ્ટોરન્ટના માલિકને ધોકા જેવા હથિયારો વડે માર મારવામાં આવ્યો. વધુ વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે. નિકુંજ, ગાંધીનગરમાં જમવા જેવી બાબતે મારામારીની ઘટના સામે આવી છે, શું વધુ વિગતો? જી, ગઈકાલ રાતનો બનાવ છે. ગાંધીનગરના ઇન્ફોસિટી વિસ્તારની અંદર પ્રમુખ આર્કેડ નામની કોમર્શિયલ બિલ્ડિંગ આવેલી છે. ત્યાં ખમ્માઘણી નામની એક રેસ્ટોરન્ટ છે. આ રેસ્ટોરન્ટની અંદર ગઈકાલે રાત્રે બબાલ થઈ અને બબાલની અંદર 8 જેટલા લોકોએ જે હોટલ માલિક છે, હોટલના જે મેનેજર જે છે તેના પર ધોકા પાઇપ
વડે હુમલો કર્યો અને તેમને ભરપેટ મારવામાં જે છે તે આવ્યા છે. અને આ અંગેની પોલીસ ફરિયાદ જે છે તે ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનની અંદર નોંધવામાં આવી છે. આ મારામારીનું કારણ જમવા જેવી નજીવી બાબત હતી. જે પ્રકારની એફઆઈઆર નોંધવામાં આવી છે તે એફઆઈઆર પ્રમાણે અલ્કેશ પટેલ અને તેની સાથેના 8 જેટલા આ લોકો જે છે તે આ ઇન્ફોસિટી સ્થિત આ હોટલની અંદર જમવાનો ઓર્ડર તેમને આપ્યો હતો. ત્યારબાદ જમવાનું ન મળવાના કારણે અલ્કેશ પટેલ અને તેની સાથેના 8 જેટલા આ આરોપીઓ જે છે જેને હોટલ માલિક અને હોટલના મેનેજર પર ધોકા પાઇપ વડે હુમલો કર્યો તેને માર મારવામાં આવ્યો. એફઆઈઆરની અંદર જે નોંધવામાં આવી છે તેમાં હોટલનો મેનેજર જે છે તેને માથાના ભાગે 8 જેટલા ટાંકા આવ્યા છે તે પ્રકારનો માર જે છે તેના પર મારવામાં આવ્યો છે. ગાંધીનગર રાજ્યનું પાટનગર છે. રાજકારણની દ્રષ્ટિએ ગવર્મેન્ટની દ્રષ્ટિએ સેફેસ્ટ સિટી તરીકે તેની ઓળખ છે, પરંતુ આ પ્રકારનો અસામાજિક તત્વોનો આતંક રાજ્યના પાટનગર ગાંધીનગરની અંદર દિન પ્રતિદિન વધી રહ્યો છે અને તેના વિડીયો જે છે તે પણ વાયરલ થયા છે. વિડીયોની અંદર પણ આપ સ્પષ્ટ જોતા હશો તે પ્રકારે 7-8 જેટલા આ અસામાજિક તત્વો જે છે તે હાથમાં ધોકા પાઇપ વડે જે હોટલના મેનેજર છે હોટલના જે માલિક છે તેને મારી રહ્યા છે, તેના પર હુમલો કરી રહ્યા છે. અલબત્ત આ 8 સામે ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ જે છે તે નોંધવામાં આવી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની પણ પ્રક્રિયા હાથ ધરાઈ છે. પરંતુ રાજ્યના પાટનગર ગાંધીનગરની અંદર આ પ્રકારની લુખાગીરી, આ પ્રકારના અસામાજિક તત્વોનો આતંકનો આ ઘટનાક્રમ પહેલો નથી. આ પહેલા પણ અનેક વખત આ પ્રકારના જ રેસ્ટોરન્ટ અને ખાસ કરી રાત્રિ દરમિયાન મોડી રાત સુધી જે રેસ્ટોરન્ટ જ્યાં ધમધમે છે તેવા વિસ્તારની અંદર આ પ્રકારની મારામારીની ઘટનાઓ અગાઉ પણ નોંધાણી હતી. અગાઉ પણ આ પ્રકારના સીસીટીવી ફૂટેજ જે છે તે પણ સામે આવ્યા હતા કે જેમાં હોટલના માલિક કે હોટલના મેનેજર જે છે તેના પર આ પ્રકારનો માર મારવામાં આવતો હોય. અને ફરી એક ઘટના જે છે તે ગઈકાલે રાત્રે બની છે અને જેની ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ પણ નોંધવામાં આવી છે. જી નિકુંજ, તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર. તો ગાંધીનગરમાં જમવા જેવી બાબતે મારામારીની ઘટના બની કે જેમાં રેસ્ટોરન્ટના માલિકને ધોકા જેવા હથિયાર વડે માર મારવામાં આવ્યો, ઓર્ડર કરવામાં આવ્યો અને ઓર્ડર રદ થતા અસામાજિક તત્વોએ રેસ્ટોરન્ટના માલિકને ધોકા જેવા હથિયારથી માર માર્યો. આ સમગ્ર ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા છે, વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 7-8 જેટલા જે લુખા તત્વો છે, અસામાજિક તત્વો છે, તે રેસ્ટોરન્ટના માલિકને માર મારતા નજરે પડી રહ્યા છે. રેસ્ટોરન્ટમાં જ્યારે આ લોકો પહોંચ્યા ત્યારબાદ ઓર્ડર આપ્યો અને કોઈક કારણસર ઓર્ડર રદ થતા આ સમગ્ર બબાલ સર્જાઈ હતી અને ત્યારબાદ તે હિંસાના સ્વરૂપે આગળ વધી. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.